હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અત્યારે આજે સોમવાર છે અને સવારે 6 વાગી ગયા છે. હવે વૃષ્ટિ ઉઠીને ચા મસ્ત બનાવી દીધી છે એ હું જીમમાં લઈને આવ્યું, કારણ કે ઘરે પછી ટાઈમ નથી મળતો ચા પીવાનો અને 6 પે ઉપર થઈ જાય છે એટલે ફટાફટ ચા લઈને નીચે આવી જાઉં છું જીમમાં. અને સોમવારની આજે સવાર છે, રવિવારે બી ના ફટાફટ પતી જાય છે અને ખબર જ નથી પડતી. પેન્ડિંગ કામ એટલા બધા હોય ને, તમે કર કરો ત્યાં સુધી રાત્રે 10-11 વાગી જાય, કે રાત પડી ગઈ ને સવાર રવિવાર પતી ગયો ખબર બી ના પડી એમ. પછી પાછું એનું એ સોમવારથી ચાલુ, તો આ બધી રજાના દિવસો એમ ફટાફટ પતી જતા હોય છે, ખબર જ નથી પડતી એમ રમરમાટ. તમારે કેવું થાય છે કહેજો. હું રવિવાર પતી ગયો, ઊંઘો તો બરાબર ઊંઘાયો નહીં, કંઈ વાંધો નહીં. ચલો સોમવાર છે, નવી શરૂઆત, કામ કરવાની પણ અલગ મજા હોય છે નહીં. એના વગર તો છૂટકો જ નથી. ભગવાને જે મોટો ખાડો આપ્યો છે એ પૂરવા માટે રોજ સવારે ઉઠવાનું અને મહેનત કરવાની, આ છે લાઈફ. ચલો એની વેસ, વેરી ગુડ મોર્નિંગ, તમારો દિવસ આજનો જોરદાર જાય એવી ઉપરવાળા પાસે તમારા પ્રાર્થના છે. તો હવે ફાઇનલી લોકો જીમ આવતા થયા છે ધીમે ધીમે. પહેલાં તો બધા કોઈ આવતા નતા ને, તો આમ થતું કે યાર શિટ મેન, કોઈ આવતો જ નથી યાર, મજા નથી આવતી. પણ હવે લોકોમાંથી ડર ઓછો થયો છે, કારણ કે કેસ બી ઓછા થયા છે અને ડર પણ ઓછો થયો છે. તો પબ્લિક હવે ધીમે ધીમે બધા મેમ્બર્સ જીમના આવવાના ચાલુ થયા છે, તો એ ખુશીનો દિવસ છે. મતલબ સારું, મને એમ ગમે છે કે ના હવે પબ્લિક આવવા માંડી એમ. તો મતલબ હરેક દિવસ મતલબ ડિફિકલ્ટ હોય કે સારો હોય, એ એક વસ્તુ યાદ રાખવી કે આ સમય પણ જતો રહેશે. તો સારો સમય પણ લાંબો ટાઈમ નથી ટકતો, એવી રીતે ખરાબ સમય પણ લાંબો ટાઈમ નથી ટકતો. મરચા તળાઈએ ચકાચક. આજે અમે જ્યારે સાબુદાણાની ખીચડી હોય કે ભાત એવું કંઈ પણ હોય ત્યારે લઈએ યાર, આ ખાવાની બહુ જ મજા આવે. બાય ગોડ સિરિયસલી યાર, મરચા તો અમારો ફેવરેટ સબ્જેક્ટ છે. હવે મરચા શાકની જેમ થઈ ગઈ, અથાણાની પણ શાકની જેમ નહીં નીકળી. તો મરચાં ખાવાનો આનંદ જે છે અનેરો હોય છે, જોરદાર. તમને ભાવે કે નહીં, તમે મરચાં બધા ખાઓ કે ભાઈ ગાંઠિયા જોડે ખાઈએ, ભાઈ સાબુદાણાની ખીચડી જોડે ખાઈએ, તો મજા પડે મરચાં ખાવાનું. તો અત્યારે વૃષ્ટિ કહે છે એની ફ્રેન્ડને ત્યાં દિવ્યા છે ને પેલી હતી, તો એને ત્યાં એ ભણવા માટે ગઈ છે. એ હવે લગભગ સાંજે આવશે અને અમે અત્યારે એ જમીને જ ગઈ છે, એટલે હવે જમવાનું એનું કોઈ છે નહીં. હવે હું દીકરી અત્યારે જમીશું બંને, હું તો ઉઠી નહીં નીકળું. હવે પેટ પૂજા મસ્તી રીતે કરીશું. અને મારો એક ફ્રેન્ડ હમણાં આવ્યો હતો, અમે સુંદરનગર, મેં તમને પેલું ઘર બતાવ્યું ને, બસ ત્યાં મારો ચૂનો પડે છે. મારો નાનપણનો ફ્રેન્ડ હમણાં આવ્યો હતો અને સત્સંગ કરીને ગયો જસ્ટ હમણાં થોડી વાર પહેલાં. અને હવે પેટ પૂજા કરીશું હું બંને, પછી બીજા બધા કામ કરીશું, જોઈએ શું શું કામ ને. હેલો, અત્યારે સાંજના 6:30 વાગ્યા છે અને એકચ્યુઅલી આજે હું મારી ફ્રેન્ડ દિવ્યાને ત્યાં ભણવા ગઈ હતી સંસ્કૃત અને ઇંગ્લિશ. તો 1 વાગ્યા આસપાસ ગઈ હતી, તો અમારું ભણવાનું 4:30 સુધીમાં કમ્પ્લીટ થઈ ગયું. તો આંટી કીધું કે હું તમારી માટે ભેળ બનાવું, તો એ સાંભળીને હું આમ થોડી ખુશ થઈ ગઈ કે ચલો અત્યારે ભેળ ખાઈશ, તો ઘરે જઈને દૂધ નહીં પીવું પડે, મને દૂધ જરાય નહીં ભાવતું. તો મેં વિચાર્યું કે ઘરે જઈને દૂધ નહીં પીવું પડે, એટલે મસ્ત પેટ ભરીને ભેળ ખાધી. ઘરે આવી 5 વાગે અને પછી મમ્મીએ કીધું કે ચા મૂકો બેન. તો મૂકી મેં ચા થઈ ગઈ. પછી મમ્મીએ કીધું કે તારું દૂધ ક્યાં છે? તો મેં કીધું મમ્મા હું ભેળ ખાઈને આવી છું, ભેળ ખાઈને પછી દૂધ ના પીવાય. તો મમ્મીએ કીધું તું ભેળ ખાઈને આવી અને કલાક થઈ ગયો અત્યારે 5:30 વાગ્યા છે ને, ફટાફટ તારું દૂધ બનાવ. મમ્મી ના પાડી, તો મમ્મી જાતે મારી માટે દૂધ બનાવ્યું અને અનફોર્ચ્યુનેટલી મારે પીવું પડશે. હજી મેં પીધું નથી બટ મારે પીવું પડશે. એટલે આઈ થોટ કે ચલો આજનો દિવસ તો બચી ગઈ દૂધ પીવાથી, બટ પીવું જ પડશે. વેલ, હવે ખાલી 1 વીક બાકી છે મારી એક્ઝામ આવવા માટે એન્ડ પ્રિલિમ્સ. લાઈક આ વખતે ઘણું કોર્સ કમ્પ્લીટ થઈ ગયું છે, લાસ્ટ એક્ઝામ કરતાં તો ઘણું ઇમ્પ્રુવમેન્ટ, મતલબ સારી પ્રિપેરેશન થઈ છે. હવે જોઈએ. એકચ્યુઅલી એવું કહેવાય ને કે પ્રિલિમ્સમાં જેટલા માર્ક્સ આવે એટલે જેટલા પર્સન્ટ આવે એનાથી 15-20% તો ગણી જ લેવાના કે તમારા બોર્ડ્સમાં એટલા આવશે. સો પ્રિપેરેશન સારી થઈ છે, આઈ હોપ પ્રિલિમ્સ સરસ જાય, હું એક્ઝામે સારી આપું, મારા માર્ક્સ બી ઘણા સારા આવે અને
બોર્ડ માં ટોપ કર. વેલ આઈ એમ હેપી.